અમદાવાદમાં પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. પરીક્ષા આપવા આવેલા જે વિદ્યાર્થીઓ હતા તેમને સમયસર પહોંચાડવાની ફરજ તેમણે અદા કરી હતી. આ દરમિયાન ફરજ પર જે ફરજ બજાવતા હતા કર્મચારીઓ તે મદદરૂપ બન્યા હતા. પીસીઆર વાનની મદદથી વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવી. તમને જણાવી દઈએ કે આજે ત્રાટી કંપન ની એક્ઝામ હતી અને તે દરમિયાન ફરજ બજાવતા જે અધિકારીઓ હતા પોલીસના તેમણે મદદ કરી હતી. સરાહનીય કામગીરી સામે આવી છે. અમદાવાદ પોલીસની પ્રશંસનીય કામગીરી કહી શકાય. જે પરીક્ષાર્થીઓને ખબર નહોતી પડતી અને બીજી જગ્યાએ કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા તેમને મદદરૂપ થયા અને સાથે જ તેમને યોગ્ય કેન્દ્ર પર પણ પહોંચાડવાની ફરજ તે લોકોએ અદા કરી. અને ત્યાં સરકાર આગળ મારી ગાડી ખરાબ થતા મેં ભારત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો અને ત્યાંથી ભરતભાઈ અને દીપકભાઈ જે મને મારી ખૂબ ઉપર મને પહોંચવામાં મદદ કરી છે એ બદલ ભારત પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર. મને મારું ફર્સ્ટ ફોન એસર થયું તો મેં તેમને સોશિયલ મીડિયા હેલ્પલાઇન ઉપર દીપકભાઈ અને ભરતભાઈને કોન્ટેક કર્યો અને તે લોકો તાત્કાલિક મને હેલ્પ કરી અને મારા એક્ઝામ સેન્ટર ઉપર સમયસર પહોંચાડી. તે બદલ તેમનો આભાર અને અમદાવાદ પોલીસનું ખૂબ ખૂબ ધન્યવાદ. તે ખૂબ ખૂબ કામગીરી સારી કરી છે. રાજ્યમાં આજે તલાટીની એક્ઝામ લેવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં આવતા બહાર ગામથી જે વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે આવે છે આ વિદ્યાર્થીઓને કોઈપણ પરીક્ષા કેન્દ્ર ન મળતું હોય અને એ અંગે કોઈ પૂછપરછ કે માર્ગદર્શન અથવા ત્યાં પહોંચવા માટેની કોઈપણ મદદ પૂરી પાડવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરના અલગ અલગ સ્થળોએ પોલીસ વાન અને પોલીસ કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે. આ વાહનનો અને પોલીસ કર્મચારીઓના નંબર પણ જાહેર કરવામાં આવેલા છે જેનો વિદ્યાર્થીઓ સંપર્ક કરી અને પરીક્ષા કેન્દ્ર અંગેનું માર્ગદર્શન મેળવી શકે છે. આકસ્મિક અને ઇમરજન્સીના સંજોગોમાં પોલીસને સૂચના આપવામાં આવી છે કે આવા વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે જરૂરી તમામ પ્રકારની મદદ પૂરી પાડી અને પોલીસના વાહનમાં પણ બેસાડી અને આ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટેની વ્યવસ્થા કરવા